વાત કરીએ તો અમેરિકા અને ઉત્તર કોરિયાના પ્રમુખ વચ્ચેની મુલાકાતના અહેવાલ મળ્યા હતા, પરંતુ હવે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આ મુલાકાતમાં વિઘ્ન નાખ્યું છે અને કિમ જોંગ ઉન સામે ઘણી શરતો મૂકી છે. આ શરતોને લઈને હવે બંને દેશ વચ્ચે વાતચીત થશે કે કેમ તે એક સવાલ છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત વચ્ચે વિઘ્ન. પ્યોંગયોંગ વાતચીત પર નક્કર પગલા લેવા ટ્રમ્પની માંગ. ટ્રમ્પના નિવેદન બાદ મુલાકાતની પ્રક્રિયા ધીમી પડી. ઉત્તર કોરિયા પરમાણુ પરીક્ષણ બંધ કરે પછી થશે ચર્ચા. વ્હાઇટ હાઉસે મુલાકાતને લઈને નવી શરતો મૂકી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે વાતચીત માટે શરત મૂકી છે. ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી પ્યોંગયોંગ વાતચીત યથાવત રાખવા માટે કોઈ નક્કર પગલાં નહીં ભરે ત્યાં સુધી કોઈ મુલાકાત નહીં કરાય. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન બાદ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે વાતચીતની પ્રક્રિયા ધીમી પડી શકે છે. વ્હાઇટ હાઉસની પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ત્યાં સુધી મુલાકાતમાં ભાગ નહીં લે જ્યાં સુધી ઉત્તર કોરિયા તરફથી કોઈ નક્કર પગલાં લેવાશે નહીં. અમેરિકા ઉત્તર કોરિયા પાસેથી કેવા પ્રકારની આશા રાખી રહ્યું છે? માનવામાં આવે છે કે ટ્રમ્પ પર કિમ જોંગ ઉનની શરતો પર વાતચીત માટેની તૈયાર હોવાના આરોપ બાદ વ્હાઇટ હાઉસે નવી શરતો મૂકી છે. અમેરિકા અને ઉત્તર કોરિયાના તણાવગ્રસ્ત સંબંધો ચરમસીમાએ છે. બંને દેશો દ્વારા એકબીજા પર નિરંતર પ્રહારો કરવામાં આવતા રહે છે, પરંતુ દક્ષિણ કોરિયામાં યોજાયેલી વિન્ટર ઓલિમ્પિક બાદ ઉત્તર કોરિયા થોડું નરમ પડ્યું હતું અને અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર હતું. દુનિયા આખી આ બંને દેશો વચ્ચેની વાતચીતને મીટ માંડીને રાહ જોઈ રહી હતી, પરંતુ અચાનક વ્હાઇટ હાઉસ તરફથી આવેલા નિવેદન બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોને લઈને બંને દેશ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો સરળતાથી અંત નહીં આવે. ઉત્તર કોરિયા સાથે વાતચીતના મુદ્દે કરેલા ટ્વીટમાં કહ્યું હતું કે દક્ષિણ ઉત્તર કોરિયા સાથે ડીલ માટેનું કામ યથાવત છે અને તે રહેશે જ. જો આ ડીલ પૂરી થાય તો તે દુનિયા માટે ખૂબ જ સારી બાબત હશે. તેના માટે યોગ્ય સમય અને યોગ્ય સ્થળની પસંદગી હજુ બાકી છે. અમેરિકા ઘણા લાંબા સમયથી ઉત્તર કોરિયાને તેના પરમાણુ હથિયારો અને મિસાઇલ પ્રોગ્રામને અંત કરવા કહી રહ્યું છે, જેને ઉત્તર કોરિયા નકારતું આવ્યું છે. જો કે ઉત્તર કોરિયાની તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયા સાથે વિભિન્ન મુદ્દે વાતચીત ચાલી રહી છે અને આ વાતચીતનું સારું પરિણામ આવશે તેમ પણ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.